આપાતકાળમાં હવે બીજી દવાઓની અછત પણ ઉભી થઈ રહી છે. ઓક્સિજન, રેમડેસિવિર બાદ હવે બીજી દવાઓની અછત પણ સર્જાઈ રહી છે. ફંગસ માટેના ઇન્ફેક્શન એમ્ફોટેરિસિન બીની અછત સર્જાઈ છે, તો મ્યુકોરમાઇકોસિસના કેસ વધતા ફંગસ ઇન્જેક્શનની માંગ વધી રહી છે. એક દર્દીને 21 દિવસ સુધી રોજના 7 ઇન્જેક્શન આપવા પડે છે. 21 દિવસમાં એક દર્દીને લગભગ 147 ઇન્જેક્શનની જરૂર પડે છે. 4-5 કંપનીઓ ઉત્પાદન કરે છે, પરંતુ માંગ વધતા અછત સર્જાઈ રહી છે. તો આ તરફ ફેબીફ્લુ, ફેબીપિરાવીરની પણ અછત જોવા મળી. ઇટોલોઝુમેબ અને બીવાસીઝુમેબની પણ અછત સર્જાઈ છે. એન્ટીબાયોટિક ડોક્સીસાઇક્લિનની પણ અછત વર્તાવા લાગી છે. ગુજરાત હાલમાં માત્ર કોરોના મહામારી સામે જ નથી ઝઝૂમી રહ્યું, પરંતુ કોરોનાને નાથવા માટે જે આવશ્યક દવાઓ, ઓક્સિજન, રેમડેસિવિર ઇન્જેક્શન છે, તેની અછત સામે પણ ઝઝૂમી રહ્યું છે અને તે લિસ્ટમાં હવે વધારો થઈ રહ્યો છે. અત્યારે જો માત્ર પૂરતા પ્રમાણમાં હોય તો તે અછત જ છે. આપણી સાથે છે કેમિસ્ટ ફેડરેશનના ચેરમેન જસુભાઈ પટેલ. જસુભાઈ, રેમડેસિવિર અને ઓક્સિજન ઉપરાંત કઈ કઈ પ્રોડક્ટ્સની, કઈ કઈ દવાઓની હાલમાં ભયંકર અછત જોવા મળી રહી છે? રેમડેસિવિરની તો ઓલરેડી આમ જોવા જાવ તો શોર્ટેજ એવી રીતની છે કે જે હોમ ક્વોરન્ટાઇન થઈને જે ટ્રીટમેન્ટ કરે છે એને ક્યાંય મળતા નથી. સરકારી હોસ્પિટલોમાં અવેલેબલ છે. ઓક્સિજનની અવેલેબિલિટી ધીરે ધીરે ઘટતી જાય એવું દેખાય છે, પરંતુ એમાં જે વપરાય છે, જે સૌથી રેમડેસિવિર પછીનું ટ્રેન્ડ, એ ટોસોલિઝુમેબ છે. એની જગ્યાએ કદાચ ટોસોલિઝુમેબ ના મળે તો ઇટોલોઝુમેબ બે કંપની બનાવે છે, સન કંપની અને બાયોકોન કંપની. એ પણ અવેલેબલ નથી. અત્યારે જે આવે છે કે બીવાસી ઝુલોબેબ, એ બી એક જાતનો કોરોનામાં જ વપરાતું છે, જેમ ઇટલોઝુમેબ ને છે એ ટાઈપનું છે. એ પણ અત્યારે ક્યાંય સ્ટોક અવેલેબલ નથી. બહુ જ ઓછી કંપનીઓ બનાવતી હોય છે અને જે રીતના પેશન્ટનો ફ્લો છે એ મુજબ આ દવા મળતી નથી. સાથે સાથે ફેબીપિરાવિર એટલે ફેબીફ્લુ ટાઈપની જે છે, એઝિથ્રોમાઇસિન છે, સાથે ડોક્સીસાઇક્લિન પણ અવેલેબલ નથી મળતી અને સ્ટોક ખૂબ ઓછા પ્રમાણમાં આવે છે. એ તરફ લોકોની ડિમાન્ડ પણ એટલી ખૂબ વધી ગઈ છે કે લોકો જે ખોટો સ્ટોક કરતા હોય તો ન કરવો જોઈએ. ખરેખર જે દર્દીની જરૂર હોય એને મળી રહે તો રાહત થાય, પણ અત્યારે લોકો સંગ્રહખોરીમાં પડેલા છે. જસુભાઈ, મ્યુકરમાઇકોસિસના કેસ કેટલા આવી રહ્યા છે સેકન્ડ વેવમાં અને તેમાં વપરાતા જે ઇન્જેક્શન છે તેની અવેલેબિલિટી કેટલી છે? મ્યુકોમાઇકોસિસમાં જે એમ્ફોટેરિસિન સી બી કરીને એક ઇન્જેક્શન વપરાય છે, જેનો ડોઝ રોજના 7 ઇન્જેક્શન આપવાનો હોય છે. 21 દિવસ સુધી એનો કોર્સ હોય છે. લગભગ 4,000 થી 6,000 સુધીના ઇન્જેક્શનો આવતા હોય છે. કોરોના પછી લોકોને જે રીતે ફંગલ્સનો એક નવું આવ્યું છે, 4 કે 5 જ કંપની એ બનાવે છે અને એ આજે એક એક પેશન્ટમાં લગભગ 150 ઇન્જેક્શનથી વધુ વપરાય છે. 5 કંપનીનો અત્યારે હાલ ક્યાંય સ્ટોક દેખાતો નથી, ક્યાંક ને ક્યાંક બહારથી લાવવા પડે છે, પરંતુ આ ડિમાન્ડ એકદમ વધેલી છે અને આની પણ બહુ મોટી શોર્ટેજ છે. એટલે આના માટે પણ અમે પ્રયત્ન કરીએ છીએ કે કોઈ બીજા રાજ્યમાં હોય ત્યાંથી પણ લાવીને પેશન્ટના સગાઓને આપવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક અમે બી લાચારી અનુભવી છે. તો આ ઇન્જેક્શનની ડિમાન્ડ કેટલી વધી છે તાજેતરમાં અને છેલ્લો સ્ટોક એનો ગુજરાતમાં ક્યારે આવ્યો હતો અને આગામી અરાઇવલ ક્યારે છે? લગભગ છેલ્લા 15 દિવસ પહેલા આ સ્ટોક હતો, ત્યારે 5-5 ઇન્જેક્શનો અપાતા, પણ રોજ 7 ઇન્જેક્શન પેશન્ટને ચડાવતા હોય છે. આજે લગભગ જે 3 કે 4 કંપનીનો માલ આવે છે એના ડિસ્ટ્રીબ્યુટરો સાથે મારે વાત થઈ તો એમણે કીધું હજુ 8 થી 10 દિવસ લાગશે, હજુ કોઈ શક્યતા છે નહીં, કારણ કે આનું રો મટીરિયલ બહારથી આવતું હોય છે અને એના બેઝ ઉપર આ કંપનીઓ બનાવતી હોય છે. તો મ્યુકોરમાઇકોસિસ થયા બાદ એટલે કે જે કોરોના દર્દીઓમાં ફંગસની સમસ્યા જોવા મળી રહી છે તેની ટ્રીટમેન્ટ માટે જે ઇન્જેક્શન વપરાય છે, એક દર્દીને લગભગ 147 ઇન્જેક્શનની જરૂર પડે છે, પરંતુ હાલમાં એક ઇન્જેક્શન પણ બજારમાં મેળવવું મુશ્કેલ બની રહ્યું છે અને સ્ટોકિસ્ટ જણાવી રહ્યા છે કે 1 અઠવાડિયા સુધી તો નવો સ્ટોક આવે તેવી સંભાવના નથી, ત્યારે સરકારે આ દિશામાં પણ ગંભીરતાથી પગલાં લઈને જે લોકો આ દર્દ સામે ઝઝૂમી રહ્યા છે તેમને મદદ કરવા માટે આગળ આવવું જોઈએ. કેમેરામેન અભિષેક પંચાલ સાથે પરાગ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.